नमस्ते बाल मित्रों, सजानन विद्यालय डिजिटल एजुकेशन अभ्यास श्रेणी में आप सबनु हार्दिक स्वागत छे। आपने आगना धोरण 6 विषय गणित बराबर चैप्टर 3 संख्या साथे रमत आपणे लेक्चर 2 नी अंदर अविभाज्य अने विभाज्य संख्याओनो ख्याल मेळव्यो हतो। हवे आपने आज लेक्चर 3 में विभाज्यता ने चावीओ विषे ख्याल मेरवीशू के विभाज्यता ने चावीओनो अभ्यास करीशू। हवे एनी अंदर विभाज्यता ने चावीओनी अंदर 2, 3, 4, 5 बराबर 6, 8, 10 वगैरे ए विभाज्यता ने चावीओनो आपणे पहला अभ्यास करीशू के पहला बे नी विभाज्यता नी चावी। तो जो संख्यानो एकमनो अंक शून्य 2, 4, 6 के 8 होय तो ते संख्याने बे वडे निशेष भागी शकाय छे। दाखला तरीके 14 नी अंदर एकमनो अंक जोवानो, एकमनो आपणने एकम दशक 100 गणता आवडे छे ने दरेकने, तो एकमनो अंक क्या है तो आपने 14 ने 2 वडे भागी शकाय। एज प्रमाणे 100, 18 दरेकनो एकमनो अंक एना करता मोटी संख्या होय के 532 बराबर, तो 32 एकमनो अंक 2 छे तो 532 ने पण आपने 2 वडे निशेष भागी शकाय छे। हवे 3 नी चावी, 3 नी विभाज्यता नी चावी, तो जो संख्यानो संख्याना अंकोना सरवाराने 3 वडे निशेष भागी शकाय। संख्याना जे अंको होय ए अंकोनो सरवारो करवानो, जो एने 3 वडे भागी शकाय तो ते संख्याने 3 वडे निशेष भागी शकाय छे, अथवा आ पण एनी चावी छे अथवा आ पण लखी शकाय, बन्नेमांथी तमने जे फावे ते। जो संख्याना अंकोनो सरवारो 3 नो अवयवी होय तो आपेली संख्याने 3 वडे निशेष भागी शकाय छे। दाखला तरीके 27, अहीं 27 आप्या छे तो अहीं शुं करवानुं, 2 + 7 तो 2 અને 7 આ બંનેનો સરવાળો, 7 ને 2 9 તો 9 ને 3 વડે ભાગી શકાય, અથવા તો 9 એ 3નો અવયવી છે। એ જ પ્રમાણે અહીં 321 આપ્યા છે તો અંકોનો સરવાળો 3 ની અંદર 2 ઉમેરો, 5 ને 1 6 તો 6ને આપણને 3 વડે ભાગી શકીએ છીએ, અથવા 6 એ 3નો અવયવી છે। તો આ પ્રમાણે બીજા ઉદાહરણો લઈને પણ આપણે અભ્યાસ કરી શકાય છે। હવે 5ની વિભાજ્યતાની ચાવી, જો સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે। 5, 10, 15, 20 એના સિવાય બરાબર 555 હોય અથવા 1250 હોય તો આમાં એકમનો અંક 5 છે અને અહીંયા એકમનો અંક 0 છે, એટલે આપણને તેને 5 વડે ભાગી શકાય। એકમનો અંક જોવાનો, એકમના સ્થાનમાં 0 હોય અથવા તો 5 હોય તો તે ગમે એટલા અંકોની સંખ્યા હોય તો પણ તેને 5 વડે નિશેષ ભાગી શકાય છે। હવે 10ની ચાવી, તો 10ની ચાવી 10ની વિભાજ્યતાની ચાવી, જે જો સંખ્યાનો એકમનો અંક 0 હોય તો તે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય। દાખલા તરીકે 10, 20, 30 એ જ પ્રમાણે 350, તો 350નો એકમનો અંક 0 છે તો આપણે 350ને 10 વડે ભાગી શકાય, અથવા 1250 તો એકમનો અંક 0 છે તો તેને આપણને 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ। ચલો 6ની વિભાજ્યતાની ચાવી, જો આપેલી સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય છે। આપણને આગળના લેક્ચરમાં એક સંખ્યા મેળવી હતી બરાબર કે એને 6 વડે ભાગી શકાય, તો 6 વડે ભગાય તો 2 અને 3 વડે ભાગી શકાય, જો 2 અને 3 વડે ભાગી શકાય તો તેને 6 વડે ભાગી શકાય છે। તો અહીંયા કે 7722 તો આને 2 એકમનો અંક 2 છે તો આને 2 વડે ભાગી શકીશું। હવે અંકોનો સરવાળો, 7 ને 7 14, 14 ને 2 14 ને 2 16, 16 ને 2 18 તો 18 ને 3 વડે ભાગી શકાય,
એટલે આને બે અને ત્રણ વડે ભાગી શકાય એટલે આ સંખ્યાને આપણને છ વડે પણ ભાગી શકાય છે. એ જ પ્રમાણે અહીંયા એકમનો અંક છ છે તો છ ને બે વડે ભાગી શકાય. અને અંકોનો સરવાળો તો છ ને નવ પંદર, પંદર ને ત્રણ અઢાર, અઢાર ને છ ચોવીસ. તો ચોવીસને ત્રણ વડે ભાગી શકાય, ત્રણ અઠ્યા ચોવીસ. તો આપણને આ સંખ્યાને બે અને ત્રણ વડે ભાગી શકાય તો એ આ સંખ્યાને છ વડે પણ ભાગી શકાય છે. ચારની વિભાજ્યતાની ચાવી કે ચારની વિભાજ્ય જો સંખ્યાના એકમ અને દશકના અંકો વડે બનતી સંખ્યાને એકમ અને દશકનો અંક લઈ અને સંખ્યા બનાવવાની અને બનતી સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય. દાખલા તરીકે અહીંયા મેં તમને એકસો બાર લીધા. આપણને ત્રણ અંકની ભલે સંખ્યા પણ આપણને શું કીધું, એકમ અને દશકનો અંક જ લેવાનો. આ એકમ અને દશક, તો આ એકમ અને દશકનો અંક લીધો તો સંખ્યા શું બની, બાર. બારને ચાર વડે ભાગી શકાય, ચારનો ઘડિયો બોલવાનો, બાર આવે, ચાર તરી બાર. હા, તો આ બારને ભાગી શકાય. તો આખી આખી સંખ્યા એકસો બારને આપણને બરોબર ચાર વડે ભાગી શકીએ છીએ. એ જ પ્રમાણે ત્રણ હજાર પાંચસો છત્રીસ, એમાં એકમ અને દશકનો અંક આ બે જ અંક લેવાના એટલે છત્રીસ થયા. છત્રીસને આપણને ચાર વડે ભાગી શકાય તો ચાર નવા છત્રીસ. હા, છત્રીસને ચાર વડે ભાગી શકાય તો આખી આખી સંખ્યાને ચાર વડે આપણે ભાગી શકીએ છીએ. ત્રણ હજાર પાંચસો છત્રીસને આપણે ચાર વડે નિશેષ ભાગી શકાય છે. એ જ પ્રમાણે નવની વિભાજ્ય આઠની વિભાજ્યતાની ચાવી, ચાર પછી આઠ બરો, જે સંખ્યાના એકમ દશક અને સોના સ્થાનના અંકો વડે બનતી સંખ્યાને આઠ વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને આઠ વડે નિશેષ ભાગી શકાય. ચારની ચાવીમાં એકમ અને દશક, આઠની ચાવીમાં એકમ દશક અને સો, એક સ્થાન વધી ગયું બરાબર. એવી સંખ્યા લેવાની અને આપણને તેની તે સંખ્યાને જો ભાગી શકાય તો આપણને આઠ વડે પણ તેને ભાગી શકીએ છીએ. નવની ચાવી, નવની વિભાજ્યતાની ચાવી, જો સંખ્યાના અંકોના સરવાળાને નવ વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને નવ વડે નિશેષ ભાગી શકાય છે. જેમ ત્રણની ચાવી એ જ પ્રમાણે બરાબર નવની ચાવી કે આપણને ત્રણની ચાવીમાં શું કરતા અંકોનો સરવાળો કરીએ, જો અંકોના સરવાળાને ત્રણ વડે ભાગી શકાય તો આમાં પણ એ જ પ્રમાણે જે સંખ્યા હોય એનો સરવાળો કરવાનો અને એને નવ વડે ભાગી શકાય સરવાળાને, તો આપણને આપેલી સંખ્યાને પણ નવ વડે ભાગી શકીએ છીએ. દાખલા તરીકે અહીંયા બરાબર એકસો ને છવ્વીસ, તો અહીંયા અંકોનો સરવાળો છ ને બે, આઠ ને એક નવ, અંકોનો સરવાળો નવ થયો તો નવને નવ વડે ભાગી શકાય તો આપણને આ સંખ્યાને પણ ભાગી શકીએ. એ જ પ્રમાણે ત્રણ ઉદાહરણ, ચાર ઉદાહરણ, ત્રણસો ઇઠ્યોતેર, નવ નવસો નવ્વાણું અને સાત હજાર સાતસો ને અઠાવન. હવે આપણને મોટી સંખ્યાનું ઉદાહરણ અહીંયા સમજીએ. સાત હજાર સાતસો અઠાવન અંકોનો સરવાળો સાત પ્લસ સાત પ્લસ પાંચ પ્લસ આઠ, બધા અંકો વચ્ચે પ્લસની નિશાની, બધાનો સરવાળો સાત દૂ ચૌદ, ચૌદ ને પાંચ ઓગણીસ, ઓગણીસ ને આઠ સત્યાવીસ, સત્યાવીસને નવ વડે ભાગવાના બરાબર. તો નવ તારી સત્યાવીસ, તો સત્યાવીસને નવ વડે, નવ વડે વિભાજ્ય છે એટલે કે સાત હજાર સાતસો ને અઠાવન એ નવ વડે વિભાજ્ય છે. તો આ જ પ્રમાણે ત્રણ અને નવની ચાવી પણ સરખી છે, ચાર અને આઠની ચાવીમાં એક સ્થાન વધી જાય છે. તો આ પ્રમાણે આ બધી ચાવીઓ તમારે મોઢે કરવાની છે અને પરીક્ષાની અંદર પૂછાય છે, હો પૂછાશે એટલે ફરજિયાત તમારે મોઢે કરવાની છે. હજુ એક ચાવી, દસ ચાવીઓ છે કુલ. હવે અગિયારની વિભાજ્યતાની ચાવી, જો સંખ્યાના જમણી બાજુથી, આપણે જમણી બાજુથી જ શરૂઆત કરવાની, એકી સ્થાન અને બેકી સ્થાનની સંખ્યાના સરવાળાનો તફાવત બરાબર, એકી સ્થાનનો સરવાળો કરવાનો, બેકી સ્થાનનો સરવાળો કરવાનો અને બંનેનો તફાવત, બંનેની બાદબાકી જો શૂન્ય અથવા તો અગિયારનો અવયવી હોય, શૂન્ય આવે, અગિયાર આવે અથવા તો અગિયારનો કોઈ પણ અવયવી આવે તો તે સંખ્યા અગિયાર વડે વિભાજ્ય છે તેમ કહેવાય. હવે અગિયારનો અવયવી એટલે ખબર પડે ને, અગિયાર બાવીસ તેત્રીસ ચુમ્માલીસ એ અગિયારના અવયવી છે. અહીંયા હું દાખલા તરીકે એકાવન બરાબર છોતેર અહીંયા સંખ્યા છે આખી જોઈ લેવાનું. એકાવન લાખ છોતેર હજાર ત્રણસો ને સુડતાલીસ.
હવે આપણને અહીંયા જમણી બાજુથી, તો જમણી બાજુ ક્યાંથી શરૂ થશે? અહીંયા સાત, સાત અહીંયાથી જમણી બાજુ, જમણી બાજુથી સંખ્યા આપણને એકીસ્તાન અને બેકિસ્તાનનો સરવાળો, તો એકીસ્તાનના અંકોનો સરવાળો. હવે એકીસ્તાન લેવાનું તો પહેલું એકીસ્તાન જ કહેવાય, ના ખબર પડે તો આ પ્રમાણે જોડી દેવાના, એક છોડીને એક, આમ ખ્યાલ આવી ગયો? એટલે એકે અંક રહી જાય ને, સાત પ્લસ ત્રણ પ્લસ સાત પ્લસ પાંચ, બધાનો સરવાળો. સાત ને સાત ચૌદ, ચૌદ ને પાંચ ઓગણીસ, ને ત્રણ બરાબર ઓગણીસ, ને ત્રણ બાવીસ. એ જ પ્રમાણે બેકિસ્તાનના અંકોનો સરવાળો, તો એમાં જે બાકીના રહી ગયા બધા અંકો, ચાર પ્લસ છ પ્લસ એક, છ ચાર દસ ને એક અગિયાર. હવે બંનેનો તફાવત વ્યાખ્યા પ્રમાણે જ કામ કરવાનું, તફાવત બરાબર બરાબર બંને જે જવાબ આવે બંનેનો તફાવત, તો બાવીસ માઇનસ અગિયાર બરાબર અગિયાર જવાબ આવ્યો, બાવીસમાંથી અગિયાર જાય તો અગિયાર. તો આમ એકાવન લાખ છોતેર હજાર ત્રણસો ને સુડતાલીસ એ અગિયાર વડે વિભાજ્ય છે તેમ કહેવાય. તો અગિયારની ચાવી આપણને આ પ્રમાણે એનો ખ્યાલ આવે છે. હવે આપણને સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ પ્રશ્ન એક, પ્રશ્ન એક તમારે ચોપડીની અંદર જ આ પ્રમાણે લખવાનો છે બરાબર, ચાવીઓનો આધારે ઉપયોગ કરીને જ, કે હા નામાં જ જવાબ લખવાનો. ફક્ત પ્રશ્ન એક તમારે ચોપડીની અંદર જ લખવાનો છે, નોટની અંદર લખવાનો નથી. હવે અહીંયા પ્રશ્ન એકની અંદર બરાબર બધી જ ચાવીઓનો ઉપયોગ, બે ત્રણ ચાર પાંચ છ આઠ નવ બરાબર દસ અને અગિયાર વડે વિભાજ્ય છે કે નહીં એનો અહીંયા તમારે ખ્યાલ મેળવવાનો છે. હવે આપણને અહીંયા સંખ્યા બાજુમાં આપી છે, હા નામ જ જવાબ લખવાનો છે. જો આપણને તમને ચાવીઓ આવડતી હશે તો આપણે લખી શકીશું, બાકી લખી શકશું નહીં. પહેલાં તો અઠ્યાવીસ, તો એકમનો અંક, તો બે વડે ભાગી શકાય બરાબર. હવે ત્રણ વડે જોવાનો તો અંકોનો સરવાળો બરાબર, આઠ ને બે દસ ને એક અગિયાર, તો ત્રણ વડે ના ભાગી શકાય. બે અને ત્રણમાં એક ન આવે તો સીધું છની અંદર ના લખી જ દેવાનું, જો બંનેમાં હા આવે તો છમાં પણ હા આવે બરાબર. જે સંખ્યા ત્રણને એ જ પ્રમાણે ચાર વડે, તો અંકોનો છેલ્લા બે અંક લેવાના, તો અઠ્યાવીસ, અઠ્યાવીસને ચાર વડે ભાગી શકાય, એટલે આ સંખ્યાને પણ ચાર વડે ભાગી શકાય. એટલે હા, એકમનો અંક અહીંયા પાંચ કે ઝીરો હોય તો જ હા, તો અહીંયા પાંચે નથી ઝીરો નથી એટલે ના બરાબર. હવે આ બેનને આધારે છ થઈ ગયા, હવે આઠ, તો આ ત્રણે ત્રણ અંકોનો ઉપયોગ લેવાનો બરાબર, અને આઠ વડે ભાગાકાર કરવાનો. જો ભાગી શકાય તો હા, ના ભાગી શકાય તો ના. જો પછી અહીંયા નવની ચાવી, તો અંકોનો સરવાળો આઠ ને બે દસ ને એક અગિયાર, અગિયાર ને નવ વડે ભાગી શકાશે ને એટલે ના. હવે દસની ચાવીમાં એકમનો અંક ઝીરો હોય તો જ હા આવે, નકર બાકી ન આવે. હવે અગિયાર, તો એકીસ્તાન, એકીસ્તાનમાં આઠ ને એક નવ, નવમાંથી બે ગયા તો સાત, તફાવત સાત આવે એટલે ના. ખ્યાલ આવી ગયો? તો આ જ પ્રમાણે તમારે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. બે ચાર સંખ્યા આપણે જોઈ લઈએ બરાબર. ચલો એના પછી છ લાખ ઓગણચાલીસ હજાર બસો ને દસ, આપણને આ સંખ્યા જોઈએ. એકમનો અંક ઝીરો, તો બે વડે ભાગી શકાય, બીજો ક્યાં ઝીરો ભાગી શકાશે, દસ વડે ભાગી શકાય, એટલે દસના ખાનામાં હા. હવે આપણને ત્રણની ચાવીનો યાદ કરીશું, તો અંકોનો સરવા નવ ને એક દસ ને બે બાર, બાર ને ત્રણ પંદર, ને છ એકવીસ, હા ત્રણ વડે ભાગી શકાય. એકવીસ આવ્યો તો એકવીસ ને ત્રણ વડે ભાગી શકાય, ત્રણ સિત્ય એકવીસ બરાબર. તો બે અને ત્રણમાં હા, તો સીધા છની ચાવીમાં હા લખી જ દેવાના. બે અને ત્રણમાં ભાગી શકાય તો છએ પણ ભાગી શકાય, ચાર વડે. તો એકમનો અને દશકનો અંક લઈએ તો દસ થાય, તો ચારના ઘડિયામાં દસ ન આવે તો આને આપણને ચાર વડે ભાગી નહીં શકીએ એટલે ના. પછી હા, તો એકમનો અંક ઝીરો, તો પાંચ વડે ભાગી શકાય એટલે હા, છ વડે થઈ ગયા. હવે આઠ વડે બસો દસ, બસો દસ લેવાના અને ભાગાકાર કરવાના, ભાગી નહીં શકાય એટલા માટે ના. એ જ પ્રમાણે આપણને નવનો, નવ તો અંકોનો સરવાળો કેટલો થયો તો એકવીસ. હવે નવને એકવીસ વડે ભાગી શકાય, નવના ઘડિયામાં એકવીસ ન આવે, ના ભાગી શકાય બરાબર એટલે ના. હવે આપણને અગિયારની ચાવીમાં એકીસ્તાનનો અંકોનો, તો એક છોડીને એક ગણવાનો પાછળથી, તો ઝીરો પ્લસ બે એટલે બે, બે ને ત્રણ પાંચ, અંકોનો સરવાળો પાંચ થયો. અને બેકી સંખ્યાનો, તો નવ ને એક દસ, દસ ને છ સોળ બરાબર, કેટલો થયો સોળ, સોળમાંથી પાંચ ગયા તો અગિયાર, હા તફાવત અગિયાર આવ્યો તો એને ભાગી શકાય છે. તો આ જ પ્રમાણે પ્રશ્ન એક તમારે ચાવીઓનો ઉપયોગ કરી
અને આ કોષ્ટક તમારી જાતે ચોપડીની અંદર હા નામાં જવાબ લખવાનો છે. હવે પ્રશ્ન બે, સ્વાધ્યાય 3.3નો પ્રશ્ન બે, વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 4 અને 8 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. હવે આપણને એક અહીંયા એ 572 લીધા છે, આપણને 4 અને 8 બંને વડે જોવાના. તો આ સંખ્યાની છેલ્લી બે સંખ્યા, છેલ્લા બે અંકો એકમ અને દશક, તો 72 બન્યા. 72ને 4 વડે વિભાજ્ય છે, હા 72ને 4 વડે ભાગી શકાય, બરોબર. 18 ચોક 72, બરોબર. તેથી 572ને 4 વડે વિભાજ્ય છે. હવે આ સંખ્યાની છેલ્લા 3 અંકો, 8 વડે એટલે છેલ્લા 3 અંકો એકમ દશક અને 100, 8 વડે વિભાજ્ય નથી. છેલ્લા 3 અંકો એટલે 572 જ થાય, તેથી 572 એ 8 વડે વિભાજ્ય નથી. તો આ જ પ્રમાણે 4 અને 8ની ચાવી માટે 4 માટે 2 અંકો લેવાના એકમ અને દશક, અને 8 માટે બરોબર એકમ દશક અને 100 3 અંકોનો ઉપયોગ કરી અને આપણને લખવાનું છે. એ જ પ્રમાણે બી, અહીંયા 7,26,352. તો હવે આની અંદર આ સંખ્યાની છેલ્લી બે સંખ્યા તો 52, છેલ્લા બે અંકો 52ને 4 વડે વિભાજ્ય છે, 13 ચોક 52, બરોબર. તેથી 7,26,352 એ 4 વડે વિભાજ્ય છે. આ સંખ્યાની છેલ્લી 3 સંખ્યા લેવાની, 552, 552 લઈ અને રફ કામ કરવાનું, 552 ભાગ્યા 8 કરવાના, બરોબર. 8નો ગળ્યો બોલવાનો, વધવા જોઈએ નહીં, ભાગી શકાય કે નહીં એ જોવાનું છે. તો બરોબર, 8નો 8 તો 24, 8 પંચ્યા 40, 8 ચોક 32, 35 માંથી 32 ગયા તો 3, 2, બરોબર, 8 4 8 32, 4 એટલે 8 ચોક 32, ભાગી શકાય, 44 જવાબ આવ્યો. તો આ સંખ્યાની છેલ્લી 3 સંખ્યા એટલે 352, છેલ્લા 3 અંકો લઈશું એટલે 352ને 8 વડે વિભાજ્ય છે, 8 વડે ભાગ્યા તો કેટલો જવાબ આવ્યો, 44. તેથી 7,26,352 એ 8 વડે વિભાજ્ય છે. એ જ પ્રમાણે 5,500, તો આ સંખ્યાની છેલ્લી બે સંખ્યા શૂન્ય છે, બે અંકો શૂન્ય છે, તેથી બરોબર એ 4 વડે વિભાજ્ય છે. બંને અંકો શૂન્ય હતા તેને ભાગી શકાય, બરોબર. આ સંખ્યાની છેલ્લા 3 સંખ્યા લઈએ તો 500 ને 8 વડે ભાગી શકાય ને, તો આ જ પ્રમાણે ભાગાકાર કરવાનો, બરોબર. 500 ભાગ્યા 8 કરીશું તો ભાગી શકાશે નહીં, શેષ વચ્ચે, તેથી 5,500 એ 8 વડે વિભાજ્ય નથી. એવું નહીં કે 4 વડે હોય તો 8 વડે હોય જ, બરોબર. તો તે 8 વડે વિભાજ્ય નથી. બે શૂન્ય યાદ રાખવાનું, બે શૂન્ય હોય તો 4 વડે વિભાજ્ય હોય જ, પણ 8 વડે વિભાજ્ય હોતી નથી, બે સંખ્યા શૂન્ય હોય ત્યારે. હવે અહીંયા એવા જ ઉદાહરણો બધા લીધા કે તમને ખ્યાલ આવે એના માટે. અહીંયા 6,000, 3 એ 3, છેલ્લા સ્થાન 0, આ સંખ્યાની છેલ્લી બે સંખ્યા શૂન્ય છે, બરાબર. 4 વડે બે સંખ્યા જોવાના, તેથી તેને 6,000ને 4 વડે વિભાજ્ય છે. આ સંખ્યાની છેલ્લી 3 સંખ્યા શૂન્ય છે 4 વડે માટે, બરાબર. તો 4 વડે ભાગી શકાય. હવે 8 માટે 3 અંકો જોવાના, 3 એ 3 શૂન્ય છે, તેથી 6,000ને 8 વડે વિભાજ્ય છે. યાદ રાખજો, બે શૂન્ય હોય તો 4 વડે, બે શૂન્ય હોય તો 4 વડે વિભાજ્ય હોય, 3 શૂન્ય હોય તો તે 8 વડે વિભાજ્ય હોય છે. તો આ જ પ્રમાણે તમારે બાકીના પ્રશ્ન 2ના, બરોબર, ઈ એફ જી એચ આઈ જે, બરોબર, 6 આ રીતે જાતે લખવાના છે. અને પ્રશ્ન 1 ચોપડીમાં જ તમારે ખાલી પૂરવાનો છે. આ તમારું આજનું ગૃહ કાર્ય છે. પ્રશ્ન 2 જ ફક્ત બાકીના દાખલા તમારી જાતે લખવાના છે આ પ્રમાણે, બરોબર, તીર મારીને. જય સ્વામિનારાયણ.